गीर पंथक में भारतीय किसान संघ द्वारा लड़तना बंडार। जी हां, केसर केरीना पाकना वर्तर मुद्दे आंदोलन योजायु। आज तलाला 45 गाम बंद नु ऐलान छे, तो तलाला शहर अने तालुकाना 45 गामों में सज्जर बंद पड़ा छे। भारतीय किसान संघना नेजा तड़े खेडूतो धरना करशे, तो रेली करी मामलतदार कचेरीए तेवो आवेदन पण आपशे। महत्वनु छे के 19 वेपारी मंडल नु समर्थन छे। 2 वर्ष थी केसर केरीनो पाक निष्फळ जता खेडूतोने आर्थिक फटको पड्यो छे। गत वर्षे तोकते आ वखते ग्लोबल वोर्मिंग थी भारे नुकसान। छेल्ला घणा वर्षोथी केसर केरीनो पाक निष्फळ जई रह्यो छे। आ वर्षे तो मात्र 20% ज केसर केरी पाक छे। तो आ साथे महत्वनु ए पण छे के 80% पाक निष्फळ थयो छे। तो रेली करी मामलतदार कचेरी ने आवेदन पत्र पण पाठवामां आवशे। तो आ साथे ए पण कही शकाय के 19 वेपारी मंडल नु आजे धरना छे तेमां समर्थन पण छे। तो 2 वर्ष थी केसर केरी नो पाक निष्फळ जता खेडूतोनी स्थिति कफोड़ी बनी छे। गत वर्षे तोकते वावाझोडुं, आ वखते ग्लोबल वोर्मिंग, खेडूतो जाय तो जाय क्या, खेडूतो एक सांधे अने तेर तूटे तेवी परिस्थितिनुं निर्माण अहींया थयुं छे। अने रेली करी मामलतदार कचेरी तेवो आवेदन पत्र पण फाटवशे। तो आ साथे 19 वेपारी मंडळनुं आमां समर्थन पण छे। તો આ વિશે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા પ્રતાપ સિસોદિયા અમારી સાથે જોડાયેલા છે। જી પ્રતાપ, જણાવશો શું છે વિસ્તૃત માહિતી? જી મુસ્કાન, જરૂરથી બતાવી દઉં કે છેલ્લા 2 વર્ષથી આ કેરીના પાકમાં બહુ નુકસાની હે, અને આજે ગીર સોમનાથ પંથકના ભારતીય કિસાન સંઘના લડતના મંડાળો જેવા કેસર કેરી પાક વર્તર મુદ્દે આંદોલન આજે તલાળાના 50 ગામ 45 ગામ બંધનું એલાન કરેલું છે। તલાળા શહેર અને તાલુકાના 25 ગામો સજ્જડ બંધ પાસે ભારતીય કિસાન સંઘ નેતા જણે ખેડૂતો ધારણા કરી રેલી કરી મામલતદારને આવેદન પત્ર આપશે, જેમાં 19 વેપારીઓનું પણ મંડળનું પણ સમર્થન છે। છેલ્લા 2 વર્ષથી કેળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય છે, ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। ગયા વર્ષે તાવકત વાવાઝોડું આવ્યું, ગ્લોબલ વોર્મિંગને કારણે ભારે નુકસાની છે। છેલ્લા ઘણા સમયથી પાક નિષ્ફળ થઈ રહ્યો છે, ત્યારે તંત્ર અને સ્થાનિક કોઈ પણ જાતની કોઈ પણ વર્તનની કે કોઈ પણ પ્રકારની સહાય નથી કરેલી। આજુ આ વર્ષે પણ માત્ર 20% કેસર કેરીનો પાક થયો છે અને 80% નિષ્ફળ રહ્યો છે। આવામાં ખેડૂત પુત્ર શું કરે તેની કોઈ લિમિટ નથી મેમ। જી, તો જે રીતે વાત કરીએ તો પહેલા કોરોના વાયરસ, ત્યારબાદ તોકતે વાવાઝોડું અને હવે ગ્લોબલ વોર્મિંગ, તો જે ખેડૂતો છે તેમની હાલત કફોડી બની છે, તો અત્યારે ત્યાં ખેડૂતોની શું સ્થિતિ છે? ખેડૂતોની સ્થિતિ બહુ ખરાબ હાલતમાં છે મેમ। ખેડૂતોને થોડા ઘણા ભાવ મળે છે, પણ કેસર કેરીનો પાકમાં ક્યાંક ખરાબી આવી છે, થોડો ભૂંડો ઓલો ખરાબ જેવા દેવું છે, એટલે બહુ મુશ્કેલીમાં છે મેમ। જી, આભાર છે તમારો વિસ્તૃત માહિતી માટે। જે સંવાદદાતા જણાવી રહ્યા છે કે ખેડૂતોની પડતા પર પાટું છે, ખેડૂતોની હાલત દયનીય અને કફોડી બની છે, કારણ કે કોરોના વાયરસને કારણે દરેક ધંધાને માઠી અસર પડી હતી, પરંતુ અહીંયા જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે, કારણ કે 2 વર્ષથી કેસર કેરીનો પાક સતત નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે।